હવે આપણે જે 1 મિલિયન પ્લેન છે આપણે શું વિચારીએ છીએ કે એનાથી શું ઇમ્પેક્ટ બની શકે સ્પેસિફિકલી પીડિયાટ્રિક્સ ના સંદર્ભમાં? જો માત્ર આપણે ગયા મહિનાનો જ ડેટા જોઈએ તો 8000 જેટલા લોકો રોડ ટ્રાફિક એક્સિડન્ટમાં એક્સપાયર થયા છે, જેની સામે કેટલા ટ્રાન્સપ્લાન્ટ થયા તો હાર્ડલી 30, માત્ર 30 ટ્રાન્સપ્લાન્ટ. સો આ 8000 લોકોમાંથી જો 10% લોકોએ પણ એ પ્લેજ લીધેલું હોય અને જો આપણી પાસે 80 ઓર્ગન બી આવે, તમે સમજો, તમે 80 જ્યારે ડોનર આવે છે ત્યારે ઇન્ટુ 8, સો વી આર એબલ ટુ સેવ 160 લાઈવ્સ, યુ નો. સો તમારું એક ક્યુમ્યુલેશન ઇઝ નોટ ટ્વાઇઝ ઓર થ્રાઇઝ, ઇટ ઇઝ 8 ટાઈમ્સ. સો એક માણસ બી જો આ પ્લેજ લેશે અને આગળ જતા ભવિષ્યમાં 8 જીવો બચાવી શકે તો શા માટે નહીં કરવું? સ્પેસિફિકલી જ્યારે આપણે ચિલ્ડ્રનની વાત કરીએ તો નોર્મલ અધર અડલ્ટ કિડની પેશન્ટ્સ અને ચિલ્ડ્રન કિડની પેશન્ટ્સમાં શું મોટો ડિફરન્સ હોય છે, એટલે એવા કયા પ્રોબ્લેમ્સ છે કે જે ચિલ્ડ્રનને વધારે ફેસ કરવા પડે છે? સો બહુ જ બધા પ્રોબ્લેમ જેમાં ડિફરન્સ છે કે એક તો ડિઝીઝ પરસે, તકલીફનો પણ પ્રોબ્લેમ અને પરસેપ્શન પરસે, ફેમિલીનો બી પ્રોબ્લેમ. ચિલ્ડ્રન આર ડિપેન્ડન્ટ, મતલબ એ લોકો પોતાના એડલ્ટ્સ પર ડિપેન્ડન્ટ હોય છે. સો એ લોકોને જે પણ તકલીફ થાય એ લોકો માત્ર માતા પિતાને કહી શકે છે. એ તકલીફની સારવાર કરાવી, ક્યાં સુધી સારવાર કરાવી, એ બધું માતા પિતા નક્કી કરી શકતા હોય છે, બરાબર છે? એટલે ચાઇલ્ડ સફર કરતો હોય પણ એને સારવાર મળશે કે નહીં મળે એ માતા પિતાનો નિર્ણય હોય. એટલે જ્યારે આજે મને તકલીફ થાય તો હું જાતે ડૉક્ટર પાસે જઈ અને મારી સારવાર કરાવું, મને કે તમે ડાયાલિસિસ કરાવવું પડશે, તમારે ટ્રાન્સપ્લાન્ટ કરાવવું પડશે, આઈ વિલ ડિસાઇડ કે મારે કરાવવું છે કે નહીં. ઇવન ઇફ ચાઇલ્ડ ઇઝ સફરિંગ, બાળક ભલે મુશ્કેલીમાં હશે પણ એનું ડિસિઝન લેશે એના માતા પિતા. સો એ એક આપણામાં સોશિયલ વસ્તુ છે. અને ઓબ્વિયસલી એડલ્ટ હોય, માતા પિતા હોય એટલે પ્રેક્ટિકલ વસ્તુઓ હોય, એમને બીજી બધી જવાબદારીઓ હોય, બીજા બાળકોની જવાબદારીઓ હોય, એમના મગજમાં વિચારો આવતા હોય કે આ બાળક કેટલું આગળ મને મદદ કરી શકશે, એનું જીવન કેવું રહેશે, એ બધા વિચારોમાં મોટા ભાગે આજે અમે 10 ફેમિલી કાઉન્સિલ કરતા હોય તો એક ફેમિલી રેડી થતું હોય ટ્રાન્સપ્લાન્ટ માટે, કેમ કે એમના પાસે બીજા બધા ફેક્ટર્સ વધારે હોય છે, બરાબર. પ્લસ ડિઝીઝની વાત કરીએ આપણે કે બાળકોના રોગોની વાત કરીએ તો બાળકોના રોગો એવા છે કે જે તમે ઝડપથી ડાયગ્નોઝ ના કરી શકો, એને સમજી શકીએ એવા ડૉક્ટરોની બહુ જ અછત છે. આખા દેશમાં વાત કરીએ તો પીડિયાટ્રિક નેફ્રોલોજિસ્ટ ભારત દેશમાં માત્ર 100 છે, બરાબર છે? એની સામે બાળકો કેટલા બધા છે અને બાળકો કિડની રોગોના બાળકો કેટલા બધા છે. સો લોકોમાં એ સમજ ઓછી છે, હેલ્થ પર્સનલમાં પણ સમજ ઓછી છે, એ ઘણા બધા ફેક્ટર્સ છે જેમાં પીડિયાટ્રિક કિડની ડિઝીઝ અને એડલ્ટ કિડની ડિઝીઝમાં ઘણા બધા ફરક છે. આ જે 1 મિલિયન પ્લેજ જે આપણે કરવા જઈ રહ્યા છે અને જે આપણો ઓર્ગન ડોનેશન ડેનો ઇવેન્ટ છે, એ જે લોકો ડોક્ટર નથી કે જે લોકો ટ્રાન્સપ્લાન્ટ રિસીવર કે ડોનર નથી, એવા લોકોને પણ કેમ જોઈન કરવું જોઈએ, એનું શું રીઝન હોય છે કે વાય શુડ દે જોઈન ધીસ ઇવેન્ટ? સો આપણે જ્યારે બ્લડ ડોનેટ કરતા હોય, તમે જોતા હશો કે ઘણા બધા લોકો રેગ્યુલર બ્લડ ડોનેટ કરતા હોય છે વિધાઉટ એની ઇન્સેન્ટિવ, યુ નો, દે ફીલ દેટ દે શુડ ડોનેટ. મોસ્ટ ઓફ દેમ આર આઈધર એ બી પોઝિટિવ ઓર ઓ પોઝિટિવ બીકોઝ દે નો દેટ દેર બ્લડ ડિમાન્ડ ઇઝ મોર, રાઈટ? બીકોઝ દે હેવ બીન સેન્સિટાઇઝ, જનરલ કમ્યુનિટી હેઝ બીન સેન્સિટાઇઝ, દે નો કે યસ આ બ્લડ ઓછું છે અને હું બ્લડ ડોનેટ કરીશ તો કોઈનું જીવન બચી શકશે. તો તમારા એક બ્લડ બેગથી તમે એક જીવન બચાવી શકો છો, તમે જીવી રહ્યા છો. હવે જ્યારે તમે એક્સપાયર થઈ જાઓ છો ત્યારે તો તમારી બોડીનું તમારું કશું છે જ નહીં. જો તમારું જીવનનો અંત નવું 8 જીવન શરૂ કરી શકે તો શા માટે નહીં? એમાં તમારું હેલ્થ પર્સનલ હોવાનું કે તમારું નોલેજ હોવાનું આ બધી વસ્તુઓને કોઈ મહત્ત્વ નથી. ઘણી બધી વાર અનએજ્યુકેટેડ લોકો પણ અમે જે કેડાવર જોતા હોઈએ છીએ એમાંથી, લાસ્ટ આપણે હમણાં જ સ્ટોરી પબ્લિશ થઈ, સિક્યુરિટી ગાર્ડ વોઝ ધ ડોનર, સો હી ઇઝ નોટ એજ્યુકેટેડ પર્સન, હી ઇઝ નોટ હેલ્થ પર્સનલ. સો તમારા એજ્યુકેશન અને પ્લેજ વચ્ચે કોઈ લેવા દેવા નથી. ફ્યુચરમાં એવું શું ઓબ્જેક્ટિવ આપણે બતાવી શકીએ કે જેના લીધે એ લોકો પ્લેજ કરવા તૈયાર થાય, કે જે મોટિવેશન મળે એ લોકોને પ્લેજ લેવા માટે? સી, યુ કેન નોટ ફોર્સ પીપલ, યુ નો, યુ નીડ ટુ ગીવ ધેમ રિપીટેડ કાઉન્સલિંગ, ઓનલી યુ કેન ટેલ ધેમ રિપીટેડલી પોઝિટિવ સ્ટોરીઝ, વોટ એવર ઇઝ લાઈક વન પીડિયાટ્રિક ડોનર એન્ડ હાઉ મેની લાઈફ્સ એન્ડ આફ્ટર 5 યર્સ વોટ ધીઝ ચિલ્ડ્રન આર ડુઈંગ,
યુ નો સો ધીસ કાઇન્ડ ઓફ પોઝિટિવ સ્ટોરીઝ ઓનલી વિલ મોટિવેટ ધેમ બટ યુ કેન નોટ યુ નો લાઇક ફોર્સ ધેમ ઓર કેન ગીવ ધેમ ઇન્સેન્ટિવ દેટ ધીસ વિલ બી હા ઇફ દે હેવ ક્વેશ્ચન્સ મેની અ ટાઈમ્સ યુ નો દેર આર સોશિયલ ઇશ્યુઝ દેટ દે ફીલ દેટ ઇફ આઈ વિલ પ્લેજ then will someone positively affect my health or like so whatever mis issues are there or their misconceptions are there we need to clarify repeatedly and you know if we are starting today maybe one day we will be able to solve all the problems tamara experience ma evi koi stories specifically aavi hoy va koi patients ni ke je tamare bahu touching lagti hoy specifically ઓર્ગન ડોનેશનના સંદર્ભમાં એવી બહુ જ બધી સ્ટોરીઝ છે જેના માટે અમને સંજયભાઈ મળતા રહેતા હોય છે સી મે બી તમારા લોકો માટે ઇટ ઇઝ અ ન્યૂ થિંગ ધી અધર પીપલ માટે ઇટ ઇઝ અ ન્યૂ થિંગ બટ વી સી ડે ઇન ડે આઉટ કે કેડાવર આવ્યું છે અને અમારા બાળકોનો લિસ્ટમાં નામ છે સો દેટ બીકમ્સ એક્સાઇટિંગ ઇવેન્ટ ફોર અસ એન્ડ સો વી સ્ટાર્ટ વર્કિંગ હા હવે આનો નંબર આવ્યો છે આ લિસ્ટમાં આ ત્રણ જણા છે આમાંથી કોને અમારે કરાવડાવવું એટલે સો ફોર ઈચ ટ્રાન્સપ્લાન્ટ ઇઝ અ સ્ટોરી ફોર અસ યુ નો એન્ડ દેર આર મેની સ્ટોરીઝ વી હેવ ધ સ્મોલેસ્ટ કિડ ડન કેડાવર ટ્રાન્સપ્લાન્ટ હી વોઝ ઓનલી 5 યર્સ ઓલ્ડ યુ નો વેન હી ગોટ હિઝ ટ્રાન્સપ્લાન્ટ એન્ડ ધેટ કિડની વોઝ બાય અ પીડિયાટ્રિક ડોનર સો દેટ ઇઝ વાય વી કુડ ડુ હિઝ ટ્રાન્સપ્લાન્ટ And there are many such stories where, you know, the most important thing which we felt is because of this pediatric donor and pediatric recipient concept has just come up. So, in last 2-3 years, the more number of female child are getting transplanted. Otherwise, what our transplant OPD will be like, only male child will come for the follow-up. And we feel very sad that we do not have any female child who has been transplanted. But after this, like, every year we see 3-4 female child who has got kidneys so that is a big achievement you know 5 years down the line 10 years down the line apne su vision che vision should be that there should be no live transplant it should be only deceased donor transplant you know because people are dying like anything you know and if only 10% of them also are we able to retrieve their organs then there is no need for live transplant and we can go ahead with only deceased donor transplant and now there are various studies which says that even a live transplant and deceased donor transplant outcome is good you know our ekvar apne parilekhan ke through okay so the question ke apnu 5 years 10 years down the line aa vastu mate nu હા સો આપણો એવો જ વિઝન હોવું જોઈએ કે આપણે લાઈવ ટ્રાન્સપ્લાન્ટની જરૂર જ ના પડે ઇવન મોસ્ટ ઓફ ધ કન્ટ્રીઝ ઇન ધ વર્લ્ડ હેવ સેમ વિઝન બધાનું એવું જ છે કે આપણે જેટલું લાઈવ ટ્રાન્સપ્લાન્ટ ન કરીએ અને ડિઝીઝ ડોનર ટ્રાન્સપ્લાન્ટ કરીએ એ વધારે સારું સો ઇવન આપણે 10% બી જો રિટ્રીવ કરી શકીએ ઓર્ગન તો બી મોસ્ટ ઓફ ધી ઓર્ગન્સ નીડ વિલ બી ડન ઓકે